અમદાવાદની શ્રે હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇલેક્ટ્રિક પાવરનો લોડ ઓછો હોવાની આશંકા છે, તો પાવર લોડના કારણે મોટી આગ લાગ્યાની પણ આશંકા. ટેબલ ફેનમાં સામાન્ય શોર્ટ સર્કિટ થઈ હતી, ટેબલ ફેનના પ્લગથી આગ પ્રસરી હતી. બાદમાં ટેબલ ફેન બળ્યો અને ટેબલ ફેનના ફટકા થયા હતા, ત્યારબાદ ઓક્સિજનની પાઇપલાઇન સુધી આગ પ્રસરી ગઈ હતી. તો આ અંગે વધુ જાણકારી આપશે અમારા સંવાદદાતા અનિતા પટણી. અનિતા, સમગ્ર મામલાને લઈને વધુ શું અપડેટ? હજી જે પ્રકારે શ્રેય હોસ્પિટલની અંદર અગ્નિકાંડ થયો છે, જેમાં અનેક અટકળો થઈ છે. કારણ કે જે પ્રકારે આગ વિકરાળ બની હતી અને 8 જેટલા દર્દીઓના કરુણ મોત થયા હતા, તેમાં અત્યારે હાલ તો તપાસનો દોર જે રિપોર્ટ ઉપર છે, જેમાં એફએસએલનો રિપોર્ટ સૌથી મહત્વનો ગણી શકાય છે, ફાયર બ્રિગેડનો રિપોર્ટ છે અને સાથે ઇલેક્ટ્રિકલ જે વિભાગ છે તેનો રિપોર્ટ પણ અત્યારે હાલ મહત્વનો બની ગયો છે. કારણ કે જે આગ લાગી છે તેના કારણોની તપાસ કરતા અત્યારે હાલ જે સૂત્રો દ્વારા જે માહિતી મળી ગઈ છે કે હોસ્પિટલમાં જે પ્રકારે પાવર હોવો જોઈએ ઇલેક્ટ્રિકનો તે ઓછો હોવાના કારણે અને હોસ્પિટલમાં 8 આઈસીયુની અંદર 8 દર્દીઓ હતા અને જેનું ઓક્સિજન ચાલતું હતું અને જે પાવર મળવો જોઈએ તેના કરતા વધારે લોડ જયારે પાવર લઈ રહ્યો હતો, જેના કારણે શોર્ટ સર્કિટ થઈ હોવાનું અત્યારે હાલ પ્રાથમિક તારણમાં સામે આવી રહ્યું છે. અને શોર્ટ સર્કિટ થતા જે ટેબલ ફેન હતો તે આગની લપેટોમાં આવી ગયો હતો, પરંતુ જે પ્રકારે આઈસીયુ હોવાના કારણે જે ત્યાં તમામ જે 8 દર્દીઓ જે ઓક્સિજન સપ્લાય પર હતા અને આજે આગ જે લાગી હતી તે તરત જ ઓક્સિજન સપ્લાયના કારણે ત્યાં પહોંચી ગઈ હતી. તેના પાઇપ મારફતે એક દર્દી તેની લપેટમાં આવી ગયો હતો. જે દર્દી જે જ્યોતિબેન છે તેના વાળ સળગી ગયા હતા, એ દરમિયાન વોર્ડબોયે તેને બુઝાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઓક્સિજન તરફ જયારે આગ પ્રસરી હતી અને અન્ય જે દર્દીઓ પણ ઓક્સિજનમાં હતા જેના કારણે આગ વિકરાળ બની હોવાનું સામે આવી રહ્યું છે. સૌથી ગંભીર બાબત એ પણ સામે આવી રહી છે કે જે પ્રકારે વોર્ડબોય અને અન્ય લોકોએ આજે દર્દીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એ દરમિયાન બારી ખુલતી નહીં હોવાના અનેક જે સવાલો સામે આવી રહ્યા હતા, લોકોના જે આક્ષેપો પણ હતા કે આ બારી કેમ નથી ખુલ્લી રહી, શું તેની અંદર કોઈ જે કોઈ ખામી હતી, બારી બંધ થવા પાછળના કારણો શું હતા, તે મુદ્દે પણ એફએસએલનો રિપોર્ટ અત્યારે મહત્વનો છે. કારણ કે આ સમગ્ર જે રિપોર્ટ છે ત્યારબાદ આ તપાસનો દોર આગળ વધી શકે છે અને વધુ એક ફરિયાદ દાખલ કરી શકાય છે. મહત્વનું છે કે પ્રાથમિક તારણમાં ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ સત્તાવાળાઓની વેદરકારી સ્પષ્ટ થઈ રહી છે, તો આગામી સમયમાં તેઓની વિરુદ્ધ ગુનો દાખલ થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જી અનિતા, તમામ અપડેટ્સ માટે આપનો આભાર. તો સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ થશે અને એફએસએલનો રિપોર્ટ બહાર આવશે, ત્યારબાદ આગળની દિશામાં તપાસ વધી શકશે.